साया जुलाए भगवान श्री कृष्ण पास जय साक्षात्कार कर्या छे द्वारका मां ने नागदमन नामनो कोई ग्रंथ लख्यो छे सांभळ्यो भगवान पोते साक्षात खूब प्रसन्न जाय साया जुलाए के मागो मागो हमारे मगाए नहीं है हूँ चारण छो मागू नहीं पण के हूँ क्षत्रिय छु क्षत्रिय राजा छु मारो धर्म से तमने आपवानो तमारो धर्म से लेवानो आपनी वात हाव सत्य छे आप जिन आपने बाकी हूँ रे पण અમે આયા છે પણ તમે ક્યાં માગો છો હું અમે જ આપું છું માફ કરજો એટલી દયા કરો મને કઈ આપવાની વાત કરો જો હું ઘણું આપ્યું છે આપણે કઈ બાકી નથી રવાના થઈ ગયા ઈડર આવી ગયા પાછા ઈડર ના રાજકવિ હતા ભગવાન ક્યાંય શાંતિ ન મળી અને મેં કઈ આપ્યું નહીં મેં કઈ લીધું નહીં હવે હું કરું સાંઢણી માટે બે સાદકા ભર્યા સોના મોરના ગળામાં એક ચીઠી લખી દીધી કવિ વર્ય શ્રી સાયા જુદા તમે અહીં સુધી પધાર્યા આવ્યા દ્વારકા અને કઈ સેવા સ્વીકારી નહીં તો એક યદુવંશી રાજા તરીકે મને બહુ દુઃખ થાય છે માટે આ નજીવી ભેટ મોકલું છું સ્વીકારવા કૃપા કરશો સાંડણી આવી ભાઈ સંધ્યાનો ટાઈમ હતો સયા જુદાના બરાબર બંગલા ગેટ પાસે દરવાજા પાસે ઉભી રહી છોકરા કે કોઈની સાંડણી ભૂલી પડી ગઈ તો સાંડણી તો ઝૂકી હેઠી બહી ગઈ કે કોઈની સાંડણી જો ભૂલી પડી ગઈ છે ને આવી છે સાંડણી આમ આમ કરે ભૂલી નથી પડી મને મોકલવામાં આવી છે સયા જુદા પોતે પધાર્યા જોયું ચીઠી ગળામાં લટકે આમ વાંચી મારા પ્રભુએ આટલી મારા હાટ મહેનત કરી એ સોના મળ લઈ સ્વીકાર લીધી એના ચાર થાળ બનાવ્યા સોનાના ચારે પૂરી માય પાસે પોતે ઉપયોગ નથી કર્યો તઈ કીધું સયા જુદાએ કે દિયે તો ઘર બેઠા દિયે શું કીધું દિયે તો ઘર બેઠા દિયે ન દિયે પોકારે એને કવિની ભાષામાં ઢાહર કીધી છે ઢાહર હાંડણીને દિયે તો ઘર બેઠા દિયે ન દિયે પોકારે ઢાહર બેઠી આંગણે સાયા સંભાળે આ પ્રશ્ન